હવે આગળ વાત કરીએ તો જામનગરમાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ, સમગ્ર જામનગર બન્યું યોગમય. જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2014માં યુનાઇટેડ નેશન્સ દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે અને 2015થી આ દિવસ વિશ્વના દેશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે, જે અંતર્ગત 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર જિલ્લાના વિવિધ સ્થળોએ હજારોની સંખ્યામાં જામનગરવાસીઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા હતા અને યોગ પ્રાણાયામ કર્યા હતા. આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રસંગોચિત ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે આજે વિશ્વ યોગ દિને વસુધૈવ કુટુંબકમ અને સર્વત્રે સુખાની સંતો સર્વે સંતો નિરામયા ભારતીય સંસ્કૃતિની ભાવનાના દર્શન થાય છે. યોગ એ ઋષિ મુનિઓએ માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ છે. દુનિયાના લોકો યોગ વડે તંદુરસ્ત અને સુખી બને તેવા ઉમદા આશયથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો અને આજે સમગ્ર વિશ્વ આ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. રાજ્ય સરકારે પણ યોગ પ્રવૃત્તિને વ્યાપક પ્રમાણમાં વિકસાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરી, જેના માધ્યમથી યોગનો વિપુલ પ્રમાણમાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે, જેના પરિણામ સ્વરૂપે આજે જનભાગીદારી સાથે 72,000થી વધુ સ્થળો પર યોગ દિવસનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ગ્રામ પંચાયત સ્તરથી લઈને મહાનગરપાલિકાના વોર્ડ કક્ષા સુધી શાળા, કોલેજ, ITI, જેલ, પોલીસ, આરોગ્ય સેવા જેવા વિભાગો અને યોગ પ્રેમી નાગરિકોની ભાગીદારી સાથે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર જામનગર જિલ્લો યોગમય બન્યો હતો. જામનગર જિલ્લા ખાતે વહીવટીતંત્ર દ્વારા તાલુકા કક્ષા, નગરપાલિકા કક્ષા તેમજ જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકાની કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન તથા મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ રણમલ તળાવ ગેટ નંબર 1 ખાતે યોજાયો હતો. તેમજ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રેરક સંબોધનનું પણ સમગ્ર જિલ્લામાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કક્ષાના કાર્યક્રમ ખાતે મુખ્ય અતિથિ તરીકે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા કલેક્ટર BK પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક કલેક્ટર BN ખેર, અગ્રણી રમેશભાઈ મુંગરા સહિતના અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યોગાભ્યાસ કર્યો હતો. જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ શંખનાદ કરી યોગા અભ્યાસની શરૂઆત કરાવી હતી, જ્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર પ્રીતિબેન શુક્લ તથા તેમની ટીમે ઉપસ્થિત સૌ કોઈને યોગ પ્રાણાયામ કરાવ્યા હતા. સાથે GPS સ્કૂલ કાલાવડ, GM પટેલ કન્યા વિદ્યાલય, ધ્રોલ વિઝન સ્કૂલ જામજોધપુર, સાંઈ વિદ્યા સંકુલ જોડિયા, વીર સાવરકર હાઈસ્કૂલ લાલપુર તેમજ સ્વામિનારાયણ ગુરુકુર નાગેડી ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમો પણ યોજાયા હતા. હર્ષલ ખંડેડિયા, JDS TV, જામનગર.